तो भावनगरना तळाजा तालुकाना खेडूतोनी वारे नेता विपक्ष परेश धानाणी आव्या। मोड़ी रात्रे धानाणीए महुआ सरकारी हॉस्पिटल में इजाग्रस्त खेडूतो साथे तेमने मुलाकात करी हती अने तेमनी साथे तळाजाना धारासभ्य कनुभाई बारैया, राजूलाना धारासभ्य अमरीश डेर, कोंग्रेसना अग्रणी डॉक्टर कनुभाई कलसरियाए मुलाकात लीधी। धानाणीए सरकार पर निशान साधता कह्युं छे, रूपाणी सरकार उद्योगपतिओना इशारे चाले छे, तेमना इशारे ज खेडूतो पर लाठीचार्ज करवामां आव्यो। ઉદ્યોગપતિઓની આંગળીના ટેરવે નાચતી સરકારે આમ આદમી ભાઈઓ બહેનો અને દીકરીઓ ઉપર પોલીસના દંડે અત્યાચાર આચરી અને ખેડૂતોની રોજીરોટી છીનવવાનો પ્રયાસ કર્યો છે। કેટલાય ખેડૂતોને ફ્રેક્ચર થયા છે, કેટલાયના માથા ફાટી ગયા છે, કેટલી મા બેન દીકરીઓ આજે હોસ્પિટલમાં ખાટલે કણસી રહી છે અને હજુ આ ખેડૂત પરિવારના કેટલાય યુવાનો એને પોલીસ થાણાની અંદર લઈ જઈને પણ બેરહમીથી પીટવામાં આવ્યા છે। એને સારવારની જરૂર છે, એને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવા જોઈએ। એની બદલે અમાનુષી અત્યાચાર આચરનારી આ પોલીસ પોતાનું પાપ છુપાવવા માટે આવા યુવાનોને પોલીસ થાણે જેલના સરિયા પાછળ ધકેલા છે। ખબરદાર, જો કોઈએ ખેડૂતો ઉપર અત્યાચાર આચરવાનું પાપ કર્યું છે તો આવતા દિવસોમાં આ જગતના તાતનો જે જઠરાગ્નિ છે એ ઝાકશે, તો સરકાર પણ ભસ્મીભૂત થશે। એટલે પોલીસ તંત્રને પણ કહેવા માંગુ છું કે રખેને કાયદો હાથમાં લેતા રાજ રૂપ અને રૂપિયો એ ક્યારેય કોઈના થયા નથી। સત્તા હંમેશા પરિવર્તનશીલ છે, ત્યારે સંવેદનાથી સામાન્ય માણસની વેદનાને સાંભળવા માટે સંવાદ સ્થાપિત કરવો જોઈએ અને સુલેહ શાંતિથી ચર્ચાના ટેબલ ઉપર દરેક સમસ્યાઓનું નિરાકરણ થાય છે। રખેને પોલીસ અત્યાચારથી સામાન્ય માણસના અવાજને રૂંધવાનો પ્રયાસ કર્યો તો આવતા દિવસોમાં એના પરિણામો બધાએ ભોગવવા પડશે।